હવે બકાલો તો વેચીએ તો એન્ડમેન પતંગ અત્યારે પતંગ સકાવવાની મજા આવે જો કેમ પણ અત્યારે પતંગ સકાવવાની બહુ મજા આવી છે ઘડીક આ ગલો ફેવરેટ તો આપ વાહ શિંગ પાલટી આવી રીતે શરૂઆત થઈ ગઈ છે આપણે અત્યારમાં નાસ્તો ને એવું તો કરી લીધું આપણે ને મસ્ત નેવરો થઈ ગયો છો ને જો આ કંઈક ધુમ્મસ છે થોડું થોડું અમારે આશુબેન ઓલને પર દેખાય છે તો ત્યાં જઈએ આપણે કારણ કે સવારમાં તો જ્યારે ખેતરનું કામ હોય ત્યારે કામ હોય બાકી તો અત્યારે કાંઈ આપણે એટલું બધું કામ હોય નહીં આશુબેનને રાંધવાનું હોય જ તે આશુબેન શું કરે છે કેમ વાહ તો એમાં એવું છે સાઈઝ લેવા જાય તો ત્યાં અમારે શેઠ ને એની સાટું અમારે હસબન્ડ જો બકાલો ખેવા મીડા છે તો હીરાનું કામ બંધ ને બકાલો ને એવું વેચીએ હવે હીરા નહીં ગયે બકાલાનું કામ તો બેન બધું ધોઈ ને પંદડા મને દેતી ગઈ મારે હાથમાં એટલા પંદડા છે બધા નીરવા કે એક ને નીરવું પણ બધાને બબ પાંદડા આપી દો ભાગ્યા પણ કા કર રહા મારી મારી રહી હવે વાસિંદા કરવા તો ભાઈ તમારો કારખાને જવાનું ટાઈમ થઈ ગયો છે તો કારખાને જવું પડશે હવે જો આ બકાટ વાસુ પણ વેસવાનું તો લઈ ને મમ્મી કહે છે વાસિંદુ ને એવું ને પપ્પા તે અત્યારે કામેથી ગામમાં વહી ગયેલા હે એ સાયકલ લઈને વહી ગયા અમારે ટિફિન મૂકી જો ને તમારે તો વેસુબેન આપેલું ભાજી હીરા કહવા ફેમિલી તો જો ચાર કન્ને ગુજે આપણે મસ્ત થોડા હીરા બનાવ્યા છે ને હવે પાછા હીરા તો ગવા જ પડશે તો ગવા મળી કારણ કે આ સાગર ની છે ને અત્યારમાં બાપ દીકરો વેલાહેર આવે લાડલાટ હીરા બનાવી નાખે એટલે બનાવવા મળી હીરા ફેમિલી તો અત્યારે શાહ આવ્યો છે ને હું આવ્યો છું આટો મારો માથે છાપ પીને ને મારે સકાવવાની છે પતંગ આમ જો અત્યારે કોઈ શકે છે પતંગ એકલો એકલો પતંગ સકાવે હું ભાળી ગયો કે એટલે આવ્યો તા બાપે ને હાથે બનાવી લે કે હે હેન્ડમેડ પતંગ હે વાહ સકાવા દે ની મને વાહ હેન્ડમેડ પતંગ છે આપણે ઘડીક સકાવી લઈ કારણ કે વેકેશન હતું કે ઓલું વેકેશન હીરા મંદિર ને ત્યારે અહીં પતંગ સકાવવા બહુ વ્યવ આ પતંગ ગોમડા બહુ ખાય છે ભાઈ આ છે બનાવેલી કારણ કે હવે આપણે ના વાડીએ તો પતંગ ઉડતી હતી કેમ કે એમાં નમિચા બાંધવું પડે એમ હતું જો કેમ પણ ઉડાડેલ હવે તો હવે આ સમા વગી ની પતંગ ઉડાડી ને આપણે ઉડાડી લીધી ને હવે પાછા ભાઈ ગઈ હીરા ગામ પણ અત્યારે પતંગ સકાવવાની બહુ મજા આવી ગઈ ઘડીક વાર ખાઈ લે ને ખાઈ લે એ મામા ખાવા જવાનું છે ખાવા ને તમે કહેતા છે કે મામા કેમ કે તો ભાઈ હું બારીનો ભણેસો એટલે અહીંયા બારિયા બારિયા બે એટલે મારે મામા કહેવા પડે બધાને એટલે મામા કહું હું જાજી ભાઈ કે મારે મામા લાટ હોય અમારે આશુબેન હવારમાં બનાવીને શાક છે
મગનું શાક છે મને ભૂલાઈ જાય. જમી લીધું ફેમિલી ને અત્યારે હવે જવાનું છે સાઈસ લેવા, ને આમાં પેટ્રોલ નથી તો એમાં પુરાવા જવું પડશે. આશુ બેન જો જમે, મારે બધાને પહેલાં જમવાનું હોય ને પેટ્રોલ પંપે, તે અમારા ગામમાં તો કાંઈ છે નહીં એટલે બાજુના ગામમાં જવાનું હોય તો પેટ્રોલ પુરાતા જાવું ને સાઈસ લેવા તો જવું પડશે. તો જઈ સાઈસ લેવા. મામાની ઘેરે પૂગી દે સાઈસ લેવા ને અહીંયા જો ગલો તો હું આ બિસ્કુટ લેતા આવ્યો ને હાટું. બરાબર હાલે હાલે તમે ન ખાવ ઘરે હું આવું કે એટલે દોડીને આવે કે આજ લેતા આવ્યો બે પડીકા બિસ્કુટના તો ખાઈ જા. હાલો અહીંયા આગલું ફેવરેટ તો આપણું લે લે એને ખાવું જ છે બધી જાને. હીરા ગામ જવાનું આમાં કોઈ તમરીને એવું મોકલાવેલું છે મારા આશુબેન. હા આજ મામી નથી ઘેરે ગામમાં જ લાહે, નકર તો આગળ બગડાટી બોલાવી દે પાછા. પંખો કેમ લે તો આપડે બહુ તકલીફ પડે કા ફેમિલી. તો અત્યારે ચા પી લીધી છે રૂપાબેન, મસ્ત ચા પાઈ દીધી છે ને હવે આજ બે બોટલ આપી દીધા છે ચાઈસ ના. તો ભાગી પાછા હીરા ઘસવા. અમારે આશુબેન નું કેટલું હોપેતર હોય હેરો હેરો એનું શું લે સુંદરી લાવી. વાહ શોપિંગ કરી એમ ને આપણે કાંઈ સલો હોય. હ ઈ ફેમિલી તો હીરા ઘણી ઘણી ને એવા ઘેરે ને આજ કિંજા માડી ખોવાઈ ગયા. વાહ મમ્મી ખોવાઈ ગયા છે, ગોતવા પડશે અહીં તો ગયા. મેં પહેલા મેં પહેલા જ છે અહીં તો ગયા હશે. શું ગોતતા બંધન ઘટી ગયા. શું બનાવો આજ? દૂધીનું શાક. વાહ શિંગ પાલટી કરેક્શન એવું થાય કે હું જમીન ડાયરેક્ટ પછી પૂરો થઈ જાય કે બ્લોગ પૂરો કરી નાખું પછી એડિટ કરાવી જવું તો આશુબેન આવે પાછા ભરત ભરતા હોય તો આ હું વહેલા આવી એવું ને હજી પાણા ને એવું ધોવે છે બધા એ બધા જમી લીધું ને આશા કરું છું આજનો વ્લોગ તમને ગીમો હશે. ગીમ હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી કાલે નવા વ્લોગમાં જાઉં. જય માતાજી. બાય.